हेलो फ्रेंड्स, आई एम राठौर रुद्रराज एंड वेलकम इन माय यूट्यूब चैनल इंग्लिश पाठशाला। टुडे वी विल लर्न स्टैंडर्ड 8th यूनिट नंबर 1 विच नेम इज क्यू फॉर क्वेश्चन। जे एक्टिविटी 4 में आपेलो छे, तो दरेक विद्यार्थी टेक्स्ट बुक में एक्टिविटी 4 जेनो नाम छे फास्ट फिंगर फर्स्ट, ते ओपन करे जेथी ख्याल आवी सके। एटला माटे दरेक विद्यार्थीओ छे ते आपणे कौन बनेगा करोड़पति जे अपना लोकप्रिय अभिनेता जे अमिताभ बच्चन छे तेमने सीरियल आवती होती कौन बनेगा करोड़पति, तो ते कौन बनेगा करोड़पति छे तेज टाइपनू अहींया जे लेसन छे जे स्टोरी छे ते मूकवामां आवी छे, जेनुं नाम छे फास्ट फिंगर फर्स्ट। तो आपणे तेनो अभ्यास आजे करीशुं। तो सौप्रथम छे ते एक स्कूल होय छे, ते स्कूलमां एक कॉन्टेस्ट एटले के स्पर्धा होय छे, ते स्पर्धा अंतर्गत आखो जे लेसन छे ते आजे आपणे भणवानो छे, तो दरेक विद्यार्थीओ छे ते ध्यान આપે। તો તેમાં છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ફાસ્ટ એટલે કે ઝડપથી, ફિંગર એટલે કે આંગળી, અને ફર્સ્ટ એટલે કે પહેલી। તો ઝડપ આનો જે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ છે એનો મીનિંગ થશે ઝડપી આંગળી પહેલી, એટલે કે ઝડપથી પહેલી આંગળી કળવી। તો તેમાં છે વિકાસ, હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન, એટલે કે વિકાસ છે તે કહે છે કે હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન, ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધી સ્કૂલ કોન્ટેસ્ટ। એટલે આ જે વિકાસ છે તે પોતે બોલે છે કે હેલો સુપ્રભાત અને સૌનું સ્વાગત છે, ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત, વેલકમ એટલે કે સૌનું સ્વાગત છે, ટુડે એટલે કે આજે, એટ સ્મિત વિદ્યાલય એટલે કે આજે આપણી સ્મિત વિદ્યાલયમાં, વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધી સ્કૂલ કોન્ટેસ્ટ, એટલે કે આજે આપણે જે આપણે સ્મિત વિદ્યાલય છે તેમાં સ્માર્ટ સ્ટુડન્ટ, સ્માર્ટ સ્ટુડન્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓને ચોથી એન્યુઅલ, એન્યુઅલ એટલે કે વાર્ષિક, જે આપણે વર્ષે વર્ષે કરીએ છીએ તે એન્યુઅલ એટલે કે વાર્ષિક જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધી કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર મિસ્ટર બ્રાઇટ, એટલે કે આપણા જે અંગ્રેજીના શિક્ષક છે શ્રી પરમાર તે સ્પર્ધાના હોસ્ટ, હોસ્ટ એટલે કે યજમાન। તો આપણે કોણ બનાવ્યા કરોડપતિમાં જે અમિતાભ બચ્ચન છે તે આપણે હોસ્ટ કહી શકીએ, હોસ્ટ એટલે કે જે તે હોય તે યજમાન એટલે કે જે કોઈ હોય તે વાતચીત કરે તેને આપણે હોસ્ટ કહી શકીએ છીએ। તો અહીંયા છે તે મિસ્ટર પરમાર જે પોતે છે તે ઇંગ્લિશ શિક્ષક છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે ઇંગ્લિશ શિક્ષક છે તેનું નામ છે મિસ્ટર પરમાર, અને તેમની સાથે તેમનું લેપટોપ છે જેનું નામ છે મિસ્ટર બ્રાઇટ, હી ઇઝ ઓન લેપટોપ, એટલે કે મિસ્ટર બ્રાઇટ છે તેમનું પોતાનું લેપટોપ હોય છે। અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ, એટલે કે આપણા જે આચાર્ય છે શ્રી શર્મા તે તજજ્ઞ, એક્સપર્ટ એટલે કે તજજ્ઞ, નિષ્ણાંત છે। તો અહીંયા છે તે એક્ઝામમાં ખૂબ જ ભૂલ થાય છે, એટલા માટે દરેક વિદ્યાર્થીઓ નોંધ લે કે ઇંગ્લિશ ટીચર છે તેમનું નામ છે મિસ્ટર પરમાર, મિસ્ટર બ્રાઇટ છે તે લેપટોપનું નામ છે, તેમજ પ્રિન્સિપલ સર છે તેમનું નામ છે મિસ્ટર શર્મા। ટુડે વી હેવ 9 કોન્ટેસ્ટન્ટ્સ, કોન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધામાં ભાગ લેનારો, સ્પર્ધકો જેને આપણે કહીએ છીએ, એટલે કે આજે આપણી પાસે 9 સ્પર્ધકો છે, ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ, એટલે કે તેમની સામે તેમની કોમ્પ્યુટર સ્ક્રીન છે, ઓલ ઓફ અસ આર ઇગરલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, એટલે કે દરેક જે છે સર્વ તે સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોયા છે, ઇગરલી અવેઇટિંગ, ઇગરલી એટલે કે આતુરતાથી, વેઇટિંગ એટલે કે રાહ જોવી, જે આપણે નોર્મલ લાઈફ બોલીએ છીએ કે હું તમારો વેઇટ કરતો હતો, વેઇટ એટલે કે રાહ જોવી, સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ એટલે કે ચલો હવે સમય છે તે આપણે બગાડીએ નહીં, સ્પર્ધા થઈ તે ચાલુ કરીએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શોર્ટમાં કહી દઈએ કે સ્મિત વિદ્યાલય છે, સ્મિત વિદ્યાલયમાં ચોથું વાર્ષિક હોશિયાર વિદ્યાર્થીઓ હોય તેમનું સંમેલન છે, તે સંમેલનમાં છે તે ઇંગ્લિશ શિક્ષક છે જેનું નામ છે મિસ્ટર પરમાર, તે પોતે હોસ્ટ એટલે કે યજમાન હોય છે, તેમની સાથે તેમનું લેપટોપ છે જેનું નામ છે મિસ્ટર બ્રાઇટ,
તે સ્કોર એટલે કે જે સ્કોર કાઉન્ટ કરે ગણતરી કરે તે હોય છે. ત્યારબાદ છે પ્રિન્સિપલ સર છે. પ્રિન્સિપલ સરનું નામ છે મિસ્ટર શર્મા, જે પોતે એક્સપર્ટ એટલે કે તજજ્ઞ અથવા તો નિષ્ણાંત હોય છે. તેમની પણ આજે તેમની પાસે છે 9 કોન્ટેસ્ટન્ટ્સ એટલે કે સ્પર્ધકો. કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધા અને કોન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો. ત્યારબાદ છે એ લોકો છે એ પોતે જે કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધા છે તે ચાલુ કરી રહ્યા હોય છે. તો હવે આપણે આગળ જોઈશું. મિસ્ટર પરમાર કે જે પોતે ઇંગ્લિશ શિક્ષક છે તે બોલે છે કે થેન્ક યુ વિકાસ, હે એવરી વન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. એટલે કે જે મિસ્ટર પરમાર જે પોતે ઇંગ્લિશ ટીચર છે તે કહે છે કે હેલો વિકાસ, હે એવરી વન, વેલકમ અગેન, એટલે કે થેન્ક યુ વિકાસ, તારો આભાર વિકાસ, બધાનું ફરી વખત અહીંયા સ્વાગત છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ એટલે કે જે લોકો જે સ્પર્ધકો છે તે લોકોને શુભેચ્છાઓ છે તે પાઠવે છે. ત્યારબાદ આગળ કોન્ટેસ્ટન્ટ્સ એટલે કે જે સ્પર્ધકો છે તે કહે છે થેન્ક યુ સર, એટલે કે સર તમારો આભાર. ત્યારબાદ મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. એટલે કે જે પહેલો રાઉન્ડ છે તેનું નામ શું હોય છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ હોય છે. ઓકે, રેડી, એટલે કે બધા તૈયાર છો? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર, એટલે કે હું તમને તમારા કોમ્પ્યુટર ઉપર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ, એટલે કે તમને મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે, જેનું ઓપોઝિટ છે મિનિમમ એટલે કે ઓછામાં ઓછું. તો અહીંયા છે તે કહે છે કે યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ, એટલે કે તમને વધારેમાં વધારે 7 સેકન્ડ મળશે. જે તે પ્રશ્ન પૂછે તે પ્રશ્નનો ઉત્તર આપવા માટે તમને વધારેમાં વધારે 7 સેકન્ડ છે તે મળશે. ધ કોન્ટેસ્ટન્ટ્સ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ, એટલે કે તમને છે તે 7 સેકન્ડ મળશે, તેમાં સૌથી ઝડપી સ્પર્ધક હશે તેને આ સ્માર્ટ સીટ ઉપર આવવા મળશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ, એટલે કે તમારો સમય શરૂ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે KBC છે તે જોઈ છે. તો KBCમાં છે તે 10 થી 15 જે લોકો હોય છે સ્પર્ધકો, તેમાં અમિતાભ બચ્ચન છે તે પ્રશ્ન પૂછે છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો. તેમાંથી જે સૌથી ઝડપી ઉત્તર આપે તે અમિતાભ બચ્ચન સાથે છે તે KBC રમી શકે. તેવી જ રીતે અહીંયા પણ મિસ્ટર પરમાર છે તે પ્રશ્ન આપશે, તે પ્રશ્ન છે તેમાં વધારેમાં વધારે 7 સેકન્ડ મળશે. ત્યારબાદ જે સ્પર્ધકો છે તે સ્પર્ધકો સૌથી ઝડપી ઉત્તર આપશે, તેમને આ જે સ્માર્ટ સીટ છે તેમાં બેસવા મળશે. ત્યારબાદ છે એ આ જે પ્રશ્નોત્તરી છે તે કરવા મળશે. ત્યારબાદ છે તે પ્રશ્ન પૂછે છે મિસ્ટર પરમાર કે એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન ધ કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ, એટલે કે નીચે આપેલા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો અને એક વાક્ય બનાવો. તો અહીંયા છે તે ઓપ્શન આપેલા છે એ બેસ્ટ, બી છે ફ્રેન્ડ્સ, સી છે ટ્રીસ, 4 છે ડી છે આર, ઈ છે અવર. આ જે 5 ઓપ્શન આપેલા છે ABCD તે આડાવળા એટલે કે ઉલટસુલટ આપેલા છે, તેને આપણે છે એ પ્રોપર વ્યવસ્થિત રીતે એક વાક્ય બનાવવાનું રહેશે. આ વાક્ય છે તે 7 સેકન્ડમાં વધારેમાં વધારે બનાવવાનું હોય છે. કોન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર, એટલે કે જે સ્પર્ધકો હોય છે તે પોતાના ઉત્તર પસંદ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ CDEAB, એટલે કે સાચો ઉત્તર હોય છે CDEAB, એટલે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. ત્યારબાદ આગળ મિસ્ટર પરમાર, ઓકે ધ ટાઈમ ઇઝ અપ, લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ, સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. એટલે કે મિસ્ટર પરમાર છે તે કહે છે કે સારું સમય પૂર્ણ થયો, ચાલો જોઈએ કે કોણે સૌથી ઝડપથી ઉત્તર છે તે આપ્યું. અને તે છે નંદિતા ગોસાઈ, તેણે ફક્ત 3 સેકન્ડ લીધી છે, એટલે કે 3 સેકન્ડમાં તેણે આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર છે તે આપ્યો હતો. નંદિતા આ સ્માર્ટ સીટ ઉપર આવો. નંદિતા છે સ્માર્ટ સીટ ઉપર છે તે જાય છે. નંદિતા, ઓહ થેન્ક યુ, આઈ એમ સો લકી. નંદિતા છે તે કહે છે કે તમારો આભાર, હું ખૂબ જ નસીબદાર અથવા તો ભાગ્યશાળી છું. લકી એટલે કે નસીબદાર અથવા તો ભાગ્યશાળી. મિસ્ટર પરમાર, આર યુ રેડી, એટલે કે શું તમે તૈયાર છો? નંદિતા, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, એટલે કે હા સર હું તૈયાર છું પરંતુ હું કંઈક કહેવા માગું છું. સે સમથિંગ એટલે કે કંઈક કહેવા માગું છું, સમથિંગ એટલે કે કંઈક, સે એટલે કે કહેવા, એટલે કે હું કંઈક કહેવા માગું છું. મિસ્ટર પરમાર, યે શ્યોર, એટલે કે હા ચોક્કસ.
નંદિતા સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. અહીંયા છે તે કુડ નોટનું ટુકડું કુડન્ટ લેવામાં આવ્યું છે કે સર આઈ લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર, એટલે કે સાહેબ ગયા વર્ષે મેં ખૂબ જ પ્રયત્ન કર્યો હતો પણ અહીં સુધી પહોંચી શકી નહીં. એટલે મિસ્ટર પરમાર કહે છે કે રાઇટ યુ હેવ અ ગોટ અ ચાન્સ, એટલે કે હા બરાબર તને એક તક છે તે મળી છે. ઓકે નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ, એટલે કે સારું ચલો હવે નિયમો જાણી લઈએ. આઈ વિલ આસ્ક યુ અ સિક્સ ક્વેશ્ચન્સ, એટલે કે હું તમને છ પ્રશ્ન પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ સિક્સ કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશીપ, એટલે કે દરેક સાચા ઉત્તરે તને એક ગિફ્ટ મળશે અને છએ છ સાચા ઉત્તરે તને સ્કોલરશીપ મળશે. યુ વિલ ગેટ 200 રૂપીઝ એવરી મંથ, એટલે કે તને દર મહિને 200 રૂપિયા મળશે. હિયર ઇઝ મિસ ટિક ટિક, અહીંયા છે તે આપણે ઘડિયાળ દર્શાવવામાં આવે છે. મિસ ટિક ટિક તે પોતે ઘડિયાળ, એટલે કે વોલ્ક જે વોચ હોય ઘડિયાળ એનું નામ છે મિસ ટિક ટિક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન, એટલે કે આ જે ઘડિયાળ છે તે તને પહેલાં 3 પ્રશ્નો છે તેના માટે તને 1 મિનિટનો સમય આપશે. ધેર આર 3 હેલ્પલાઇન, એટલે કે 3 છે તે હેલ્પલાઇન છે, એટલે કે મદદ માટે જે KBCમાં પણ હતી હેલ્પલાઇન તેવી જ રીતે અહીંયા પણ તે 3 હેલ્પલાઇન છે. યુ કેન યુઝ એની ઓફ એની 2 ઓફ ધેમ, એટલે કે તે 3માંથી તો કોઈ પણ 2નો ઉપયોગ છે તે કરી શકે છે. રેડી, એટલે કે તૈયાર છો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ જે નિયમો છે તે નિયમો કોપી ટુ કોપી KBC એટલે કે કોણ બને કે કરોડોપતિ જેવા જ છે. સૌ પ્રથમ છે તે નંદિતા છે તે 3 સેકન્ડમાં ઉત્તર આપે છે. ત્યારબાદ નંદિતા હોટસીટ ઉપર આવે છે, ત્યાં બેસે છે. ત્યારબાદ મિસ્ટર પરમાર સાથે વાર્તાલાપ કરે છે. ત્યારબાદ મિસ્ટર પરમાર છે તેને આ જે ગેમ છે તેના રૂલ્સ સમજાવે છે કે હું તમને 6 પ્રશ્ન પૂછીશ, દરેક સાચા ઉત્તરે તમને એક ગિફ્ટ મળશે, તેમજ 6 સાચા ઉત્તર આપશે તો તેને દર મહિને 200 રૂપિયા સ્કોલરશીપ મળશે. અહીંયા છે તે મિસ ટિક ટિક છે તે વિદ્યાર્થી મિત્રો એક ઘડિયાળ છે, જે ઘડિયાળનું નામ છે તે આપવામાં આવ્યું છે. અને લેપટોપ છે તેનું નામ હોય છે મિસ્ટર બ્રાઇટ, એ ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે એ મિસ્ટર પરમા કહે છે કે દરેક જે પહેલાં 3 પ્રશ્નો છે તે પહેલાં 3 પ્રશ્નો માટે તને 1 મિનિટનો સમયગાળો મળશે અને ત્યારબાદ છે તે સમય મળશે નહીં, એટલે કે ત્યારબાદ છે તે સમયનો અવકાશ ખુલ્લો થઈ જશે. ત્યારબાદ છે કે 3 હેલ્પલાઇન છે તેમાંથી કોઈ પણ 2નો ઉપયોગ છે તું કરી શકીશ. ત્યારબાદ આગળ તેમાં હેલ્પલાઇન દર્શાવવામાં આવી છે. ફર્સ્ટ છે હેલો હેલ્પ, બીજી છે એક્સપર્ટ એડવાઇસ અને ત્રીજી છે સ્ટુડન્ટ સપોર્ટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 હેલ્પલાઇન આપવામાં આવી છે. હેલો હેલ્પ એટલે કે કોઈ પણને ફોન કરી અને પ્રશ્નનો ઉત્તર મેળવી શકાય છે. ત્યારબાદ છે એક્સપર્ટ એડવાઇસ, એક્સપર્ટ કોણ હોય છે? જે પ્રિન્સિપલ મિસ્ટર શર્મા હોય છે તે પોતે એક્સપર્ટ હોય છે. અને ત્યારબાદ છે સ્ટુડન્ટ સપોર્ટ, એટલે કે વિદ્યાર્થીઓનો સપોર્ટ, વિદ્યાર્થીઓ છે તે આન્સર આપી શકે. KBCમાં છે તમને ખ્યાલ હોય તો ઓડિયન્સ હતું, એટલે કે ઓડિયન્સ પોલ હતું. તો દરેક ઓડિયન્સ પાસે છે તે એક રિમોટ પ્રકારનું હોય ત્યાં તે લોકો છે તે આન્સર આપી શકે. ત્યારબાદ આગળ નંદિતા, યસ સર મિસ્ટર પરમાર ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન, એટલે કે પહેલો પ્રશ્ન છે તે તારી સ્ક્રીન ઉપર દર્શાવેલો છે. તો પહેલો પ્રશ્ન છે હુ રોટ ધ પોયમ ગ્રામ માતા, હિયર આર ધ ઓપ્શન્સ, એટલે કે ગ્રામ માતા જે પોયમ છે, ગ્રામ માતા જે કવિતા છે તે કોણે લખી, આ રહ્યા વિકલ્પો. વિકલ્પો છે એ કરસનદાસ માણેક, બી છે કલાપી, સી છે ઉમાશંકર જોશી અને ડી છે પ્રેમાનંદ. નંદિતા સર ઇટ ઇઝ બી કલાપી, એટલે નંદિતા છે તે કહે છે કે સર તે બી છે કલાપી, એટલે કે એનો આન્સર આપે છે, ઉત્તર આપે છે બી કલાપી. મિસ્ટર પરમાર આર યુ શ્યોર, એટલે કે શું તમે ચોક્કસ ખાતરી આપો છો, તને ખાતરી છે? નંદિતા યસ સર, એટલે કે હા સર. ત્યારબાદ આગળ મિસ્ટર પરમાર સો લેટ સી મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધી આન્સર રાઇટ નાવ, એટલે કે મિસ્ટર પરમાર છે તે કહે છે લેટ્સ સી, એટલે કે ચલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર, એટલે કે મિસ્ટર બ્રાઇટ મહેરબાની કરીને સાચો આન્સર અથવા સાચો જે ઉત્તર છે તે દર્શાવો. કોમ્પ્યુટર શો ધ આન્સર, એટલે કોમ્પ્યુટર છે તે ઉત્તર બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ, એટલે કે હા તમે તદ્દન સાચા છો. ઇટ ઇઝ બી, એટલે કે હા તે બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, એટલે કે પહેલી જે ગિફ્ટ છે ભેટ છે તે તમે જીત્યા છો. કલાપી વ્રોટ ધીસ ગુજરાતી પોયમ,
એટલે કે આ ગુજરાતી કવિતા છે તે કલાપીએ લખી હતી. મિસ્ટર પરમાર, નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન, એટલે કે ચલો હવે બીજો પ્રશ્ન, સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ સી ટચિસ ગુજરાત, એટલે કે ગુજરાત છે તેને કયો સમુદ્ર અડે છે, તો કયો સમુદ્ર ગુજરાતને અડે છે, એ અરેબિયન સી, બી અરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. એટલે કે અરબી સમુદ્ર, અરલ સમુદ્ર, લાલ સમુદ્ર કે પીળો સમુદ્ર. નંદિતા, ઓ આઈ એમ કન્ફ્યુઝડ, એટલે કે નંદિતા છે તે કહે છે કે ઓ હું મૂંઝવણમાં છું, એટલે કે કન્ફ્યુઝ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી, એટલે કે કદાચ તે બી હોઈ શકે અથવા તો સી હોઈ શકે. એટલે કે નંદિતા છે તે શ્યોર હોતી નથી, તે છે તે મૂંઝવણમાં, એટલે કે ગૂંચવણમાં હોય છે કે બી હોઈ શકે અથવા તો સી હોઈ શકે. મિસ્ટર પરમાર કહે છે કે મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, એટલે કે મિસ ટિક ટિક છે જે ઘડિયાળ છે તે ઝડપથી ચાલી રહી છે. કારણ કે આપણે નિયમ જોયા તેમાં જે પ્રથમ ત્રણ પ્રશ્નો છે તેમાં ત્રણ એક મિનિટનો સમયગાળો છે તે મળે છે, તો આ જે છે તે બીજો પ્રશ્ન છે, એટલા માટે મિસ ટિક ટિક છે તે ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન, એટલે કે જો તું શ્યોર, એટલે કે ચોક્કસ તને માહિતી ન હોય તો તું જે હેલ્પલાઇન છે તેનો ઉપયોગ છે તે કરી શકે છો. નંદિતા, યસ સર હેલ્પલાઇન પ્લીઝ, એટલે કે હા સર હું હેલ્પ, મારે હેલ્પ, એટલે કે મારે હેલ્પ છે તે જોઈએ છે. આઈ વોન્ટ ટુ ટેક અ હેલો હેલ્પ, આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, એટલે કે હા હેલો હેલ્પ, હેલો હેલ્પ છે તે હેલ્પલાઇન હું યુઝ કરવા માગું છું, મારે મારા કાકી સાથે વાત કરવી છે, આંટી એટલે કે કાકી. ત્યારબાદ આગળ મિસ્ટર પરમાર, ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ, એટલે કે મિસ્ટર પરમાર છે તે કહે છે કે સારું મિસ ટિક ટિક મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર, એટલે કે નંદિતા છે તે નંબર ડાયલ કરે છે. નંદિતા ડાયલ્સ ધ નંબર, નંદિતા છે તે નંબર ડાયલ કરે છે. નંદિતા, હેલો આંટી, આંટી યસ, એટલે નંદિતા છે કહે છે હેલો કાકી, કાકી છે તે કહે છે હા. નંદિતા, હેલો આંટી આઈ એમ નંદિતા, એટલે કે હેલો કાકી હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધી સ્કૂલ કોન્ટેસ્ટ, એટલે કે હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ, એટલે કે મને તમારી મદદની જરૂર છે, હું તમારી મદદ લેવા માટે આતુર છું. આ વોન્ટ એટલે કે હું તમારી મદદ લેવા ઈચ્છું છું. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, એટલે કે હું બીજા પ્રશ્ન ઉપર અટકી છું. એન્ડ આઈ હેવ ઓનલી વન મિનિટ, અને મારી પાસે માત્ર એક જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ અ ક્વેશ્ચન, ઓકે, એટલે કે મારો સમય શરૂ થશે જ્યારે હું તમને પ્રશ્ન પૂછીશ, બરાબર આંટી? ઓકે નંદુ આઈ એમ રેડી, ટેલ મી, એટલે કે આંટી છે તે કહે છે ઓકે નંદુ હું તૈયાર છું, ટેલ મી એટલે કે મને જણાવ. ત્યારબાદ નંદિતા છે તે પ્રશ્ન પૂછે છે કે વિચ સી ટચિસ ગુજરાત, એટલે ગુજરાતને કયો દરિયો છે તે અડે છે, અરેબિયન સી, અરલ સી, રેડ સી કે યલો સી. આંટી કહે છે કે આઈ થિંક ઇટ્સ એ ઓર બી, એટલે કે આંટી જે કાકી છે તે કહે છે તે એ હોવો જોઈએ અથવા તો બી હોવો જોઈએ, મને લાગે છે કે એ હશે અથવા તો બી હશે. નંદિતા, ફાસ્ટ આંટી ફાસ્ટ, નંદિતા છે તે કહે છે કે ઝડપથી કાકી, ઝડપથી. આંટી, ઓકે યુ હેવ ટુ ચૂઝ એ, એટલે કે તારે છે એ પર ભાર મૂકવો જોઈએ. ત્યારબાદ છે એ આંટી છે, નંદિતા છે એ પોતે વિચારે છે. ત્યારબાદ છે આંટી કહે છે યુ હેવ ટુ ચૂઝ એ ફોન કટ્સ, એટલે કે આંટી છે કાકી છે તે કહે છે તારે એ પસંદ કરવો જોઈએ. ત્યારબાદ ફોન છે તે કટ થઈ જાય છે. ત્યારબાદ આગળ નંદિતા, ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ, એટલે કે કાકી છે તે વિકલ્પ એ ઉપર ભાર મૂક્યો. સ્ટ્રેસ એટલે કે ભાર, પુટ એટલે કે મૂકવો, ઓપ્શન એટલે કે ઉત્તર ઉપર. એટલે કે આંટી છે તે કહે છે, નંદિતા છે કહે છે કે આંટી એટલે કાકી છે તેમણે એ ઉપર ભાર છે તે મૂક્યો છે. મિસ્ટર પરમાર, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, એટલે કે મિસ ટિક ટિક છે તે ઝડપથી ચાલી રહી છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, એટલે કે સારો સાચો જે ફાઇનલ ઉત્તર છે તે મને જણાવો. નંદિતા, સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, એટલે કે સર મારો સાચો ફાઇનલ ઉત્તર છે એ. મિસ્ટર પરમાર, ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ, એટલે કે મિસ્ટર પરમાર છે તે કહે ચાલો મિસ્ટર જે બ્રાઇટ લેપટોપ છે તેને પૂછીએ. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર, કોમ્પ્યુટર છે તે ઉત્તર દર્શાવે છે. એન્ડ યસ યોર આન્ટી ઇઝ રાઇટ,
યુ વિન અનધર ગિફ્ટ. એટલે કે યસ, તારા જે કાકી છે તે તદ્દન સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ એટલે કે તને બીજી ગિફ્ટ છે તે ઇનામ છે તે મળે છે. અનધર એટલે કે બીજું, જેને આપણે સેકન્ડ પણ કહી શકીએ છીએ. ત્યારબાદ આગળ નંદિતા, ઓહો આઈ કાન્ટ બિલીવ ધીસ, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. નંદિતા છે તે કહે છે કે હું માની શકું તેમ નથી. થેન્ક યુ સર, થેન્ક યુ આંટી, એટલે કે સર તમારો આભાર અને આંટી કાકી તમારો પણ આભાર. મિસ્ટર પરમાર, ઓકે નંદિતા કીપ ઇટ અપ, એટલે કે સાવ નંદિતા આગળ વધતી રહે. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન, એટલે કે આ ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ, ઓકે લેટ સી, એટલે કે આ ત્રીજો પ્રશ્ન છે તે પૂર્ણ થાય પછી મિસ ટિક ટિક છે તે તને ખલેલ અથવા તો હેરાન પરેશાન કરશે નહીં. લેટ્સ એટલે કે ચલો જોઈએ. તો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂછે છે કે ધ એમાઉન્ટ ઓફ ધ વોટર ફ્લોઇંગ ઇન ટુ ટેન્ક ડબલ એવરી મિનિટ, ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અન અવર, વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો અહીંયા છે તે પ્રશ્ન પૂછવામાં આવે છે કે એક ટાંકીમાં ફ્લોઇંગ એટલે કે વહેતો, એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો છે તે દર મિનિટે બમણો થાય છે. એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો છે તે દરેક મિનિટે બમણો થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અન અવર, એટલે કે ટાંકી એક કલાકમાં પૂરી ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, એટલે કે ટાંકી અડધી ક્યારે ભરાયેલી હશે. એના પ્રશ્ન એના જો ઓપ્શન છે 58 મિનિટ, 30 મિનિટ, 59 મિનિટ અને 31 મિનિટ. ત્યારબાદ છે નંદિતા, આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી, એટલે કે નંદિતા છે તો ઉત્તર આપે છે કે મને ઉત્તર ખબર છે તે છે સી, 59 મિનિટ. મિસ્ટર પરમાર, યસ યુ આર ક્વાઇટ રાઇટ, એટલે કે હા તું તદ્દન સાચી છે. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ, એટલે કે નંદિતા તને બીજી પણ ગિફ્ટ છે તે મળે છે. તો અહીંયા ત્રીજી ગિફ્ટ નંદિતાને મળે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક, એટલે કે હવે મિસ ટિક ટિક છે તેનાથી તું ફ્રી થઈ ગઈ છો, એટલે કે મુક્ત થઈ ગઈ છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ, એટલે કે મારે જે શ્રોતા એટલે કે જે લોકો સામે બેઠા છે, જે લોકો સાંભળે છે, આ જે સ્પર્ધા છે તે જોવે છે, તે મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી, એટલે કે નંદિતા હોકીની સારી ખેલાડી છે. સી વોન ધ પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, એટલે કે છેલ્લી આંતર શાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધી મેચનો પુરસ્કાર જીતી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ, ક્લેપ એટલે કે તાળી પાડવી, એટલે કે ચાલો તેને તાળીઓ પાડીએ. નંદિતા, થેન્ક યુ સર, એટલે કે સર તમારો આભાર. મિસ્ટર પરમાર, ઓકે લેટ્સ ગો ઓન, એટલે કે સારું ચલો આગળ વધીએ. ધ ક્વેશ્ચન ઇઝ, એટલે કે પ્રશ્ન છે, ફોર્થ ક્વેશ્ચન છે આ, કે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીધ ઇન, એટલે કે વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે. બ્રીધ ઇન એટલે કે શ્વાસ અંદર લેવો અને બ્રીધ આઉટ એટલે કે શ્વાસ બહાર છોડવો. તો અહીંયા પ્રશ્ન પૂછે છે કે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીધ ઇન, એટલે કે કયો વાયુ છે જે વૃક્ષો છે તે પોતે શ્વાસમાં અંદર લે છે. નંદિતા, આઈ થિંક ઇટ ઇઝ બી, એટલે કે મને લાગે છે તે બી છે. મિસ્ટર પરમાર, ઇઝ ધેટ યોર ફાઇનલ ફિક્સ, ફાઇનલ આન્સર, એટલે કે શું છે તારો સાચો અંતિમ સાચો ઉત્તર છે. નંદિતા, યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, એટલે કે હા સાહેબ હું વિકલ્પ બી પસંદ કરું છું. મિસ્ટર પરમાર, લેટ્સ સી, ઓપ્સ ધીસ ઇઝ રોંગ આન્સર, એટલે કે મિસ્ટર પરમાર છે તે કહે છે ચાલો જોઈએ, એટલે ઓપ્સ ધીસ ઇઝ રોંગ આન્સર, એટલે કે આ જે ઉત્તર છે તે તદ્દન ખોટો છે. યુ લોઝ ધ ગેમ, એટલે કે તું રમત છે તે હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન, એટલે કે સાચો આન્સર છે એ ઓક્સિજન. તો આપણને ખ્યાલ છે કે ઓક્સિજન છે તે અમુક જે વૃક્ષો છે તે લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે, પરંતુ અમુક ઘણા અપવાદરૂપ વૃક્ષો છે જે પોતે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છે તે આપે છે. ત્યારબાદ આગળ નંદિતા, ઓહો નંદિતા કહે છે કે અરે અરે. ત્યારબાદ મિસ્ટર પરમાર, ડોન્ટ વરી, વેલ પ્લે નંદિતા, ટેક યોર સીટ, એટલે કે નંદિતા કાંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર, સરસ રમી નંદિતા.
ટેક યોર સીટ, એટલે કે તારી જગ્યા પર બેસ. નાવ અધર કોન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર, એટલે કે હવે જે બીજા સ્પર્ધકો છે તે બઝર ઉપર મૂકો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે બઝરનો પિક આપણે અહીંયા એડ કરેલો છે, જે આપણે જોઈ શકીએ છીએ રેડ કલરનો બઝર છે, જે વિદ્યાર્થીઓ છે તે દબાવીને પોતે રાઉન્ડમાં જઈ શકે છે. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે કે બીજો પ્રશ્ન છે તે અહીંયા આ છે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, તો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ માટેનો બીજો પ્રશ્ન છે તે અહીંયા દર્શાવવામાં આવેલો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે આપણે એક્ટિવિટી નંબર 4 જેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં, તે અહીં પૂર્ણ થાય છે. તો ખૂબ જ સરળ તથા ખૂબ મજા આવે તેવું છે. તેમાં આપણે KBC જોઈએ, KBC જેવું જ છે, કંઈ જ અઘરું નથી. KBC આપણે બધા ઘણી બધી જગ્યાએ જોઈ હશે, અને ન જોઈ હોય તો આપણે ઇન્ટરનેટનો ઉપયોગ સરસ કરીને આપણે કોઈ પણ જૂનો એપિસોડ છે તે આપણે જોઈ શકીએ છીએ, જેથી આપણને છે તે વધારે માહિતી મળી શકે છે. અહીંયા આ જે યુનિટ છે તેમાં માત્ર જે લોકો છે તેનું નામ અવશ્ય જાણવું છે. દાખલા તરીકે ચોથું વાર્ષિક જે સ્પર્ધા છે તે, ત્યારબાદ સ્કૂલનું નામ છે તો સ્મિત વિદ્યાલય, ત્યારબાદ જે અંગ્રેજી શિક્ષક છે તેનું નામ છે મિસ્ટર પરમાર, મિસ્ટર બ્રાઇટ જે પોતે લેપટોપનું નામ છે, તેમજ પ્રિન્સિપલ છે જેમનું નામ છે મિસ્ટર શર્મા, ત્યારબાદ મિસ ટીક ટીક છે તે ઘડિયાળનું નામ છે, ત્યારબાદ જેના નિયમો છે કે પહેલાં જે ટોટલ 6 પ્રશ્નો પૂછવામાં આવશે એમાં પહેલાં 3 પ્રશ્નો માટે 1 મિનિટનો સમયગાળો રહેશે, દરેક ઉત્તરે છે એ ગિફ્ટ મળશે, 6 સાચા ઉત્તરે 200 રૂપિયાની સ્કોલરશિપ દર મહિને મળવા પાત્ર છે. તો દરેક વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી લે, ત્યારબાદ કોઈ પણ પ્રશ્ન હોય તો પોતે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાળા.